શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનું મહાત્મય, જે સુતજી મહારાજ સોનક આદિ ઋષિઓને સંભળાવી રહ્યા છે. સ્વયં ધરોએ ભગવાન શ્રી વિષ્ણુને જે પૂછ્યું છે અને ભગવાને જે જવાબ આપ્યો છે તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જે બે ભાગમાં વહેંચાયેલું છે. તે બંને ભાગ શ્રી ગીતા મહાત્મય ભાગ 1 અને ગીતા મહાત્મય ભાગ 2 બંનેનું વર્ણન સંભળાય છે. જ્યારે પણ આપણે ગીતાજીના કોઈ પણ અધ્યાયનો પાઠ કરીએ કે સાંભળીએ, ત્યારબાદ આ મહાત્મયને એકવાર સાંભળવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. ગીતાજીનું સર્વે પાપો નષ્ટ થાય છે અને આ મહાત્મયને સાંભળવાથી ભગવાન શ્રી હરિ કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આમ આ ગીતા મહાત્મયનો ઘણો મહિમા છે. ગીતાજીનો કોઈ પણ અધ્યાય આપણે પાઠ કરીએ કે સાંભળીએ, ત્યારબાદ આ મહાત્મયનો પાઠ અવશ્ય સાંભળવો જોઈએ, કરવો જોઈએ, તો ગીતાજીનું ફળ અનેક ગણું મળે છે એવું શ્રી વારાહ પુરાણમાં કહેવાયેલું છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી વારાહ પુરાણમાં ગીતા મહાત્મય સંભળાવેલું છે. ભાગ 1માં ધરો કહે છે ભગવાનને, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં આસક્ત હોય તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો નથી. જેમ કમળના પાનને જળ સ્પર્શ કરી શકતું નથી, તેમ જે ગીતાજીનું ધ્યાન કરે છે તેને મહાપાપ આદિ પાપો કદી સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાજીનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વે તીર્થો રહે છે. જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાળો તથા ગોપીઓ અને નારદ, ઉદ્ધવ, ભગવાનના સર્વે પાર્ષદો જલ્દીથી સહાયતા પહોંચાડે છે અથવા કરે છે. જ્યાં ગીતાજીનો વિચાર ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી દેવી, હું અવશ્ય સદાય વસું છું એવું ભગવાન કહે છે. ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ કહે છે કે હું ગીતાજીના આશ્રય રહું છું, ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં સંશય નથી. વળી તે ચિદાનંદ શ્રીકૃષ્ણે પોતાના મુખેથી અર્જુનને કહેલી છે. ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈને નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમપદને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરવો તો પણ ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે અને જે ગીતાજીના 6 ભાગનો પાઠ કરે તો તેને સોમ યાગનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈને નિત્ય 1 અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને લાંબો કાળ સુધી વસે છે. ભગવાન શ્રી હરિ પૃથ્વી દેવીને કહે છે, હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય 1 અધ્યાય, 1 શ્લોક અથવા તો શ્લોકના 1 ચરણનો પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધો શ્લોકનું પણ પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાજીના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્યપણાને પામે છે અને ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવા ઉચ્ચાર સહિત જે મનુષ્ય મૃત્યુ પામે છે તેને સદગતિ મળે છે.
ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થયેલો મનુષ્ય મહાપાપી હોય તો પણ તે વૈકુંઠને પ્રાપ્ત કરે છે, વિષ્ણુ ભગવાનની સાથે આનંદથી રહે છે. જે અનેક કર્મો કરીને નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવું જોઈએ. મરણ પછી તે પરમ પદને પામે છે. ગીતાજીનો આશ્રય કરીને જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત થઈને લોકમાં ગવાયા છે, પરમપદ પામ્યા છે. જે ગીતાનો પાઠ કરીને મહાત્મયનો પાઠ કરતો નથી તેનું પાઠનું ફળ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે ફળને પામે છે અને દુર્લભ ગતિને પણ મેળવે છે. સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે કે ગીતાજીનું આ સનાતન મહાત્મય મેં તમને કહ્યું, જે ગીતાજીના પાઠના અંતમાં ગવાય અથવા સંભળાય. ઇતિ શ્રી વારાહ પુરાણ ગીતા મહાત્મય સંપૂર્ણ. મિત્રો, આ હતું ગીતા મહાત્મય ભાગ પહેલો. હવે ગીતા મહાત્મય ભાગ બીજામાં સોનકાદિ ઋષિઓ સુતજીને પૂછે છે તે આપણે સાંભળીએ. હે સુતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મય મને બરાબર કહો. ત્યારે સુતજી કહે છે, હે મુનિશ્વરો, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મય પૂછ્યું છે તે અતિશય ગુપ્ત છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતા મહાત્મયને શ્રીકૃષ્ણએ સારી રીતે જણાવેલ છે. કંઈક અર્જુન જાણે છે તથા વ્યાસજી જાણે છે, સુખદેવજી જાણે છે, યજ્ઞવલ્કલ ઋષિ જાણે છે અને જનક મહારાજ જાણે છે. બીજાઓ કર્ણ પરંપરાથી સાંભળીને લોકમાં વર્ણવે છે. માટે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું તે મહાત્મય ગીતાજીનું તમને કહું છું, તે તમે સાંભળો. જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી છે તે ગીતા સારી રીતે ગાવા યોગ્ય છે. ગીતા ધર્મમય, સર્વ જ્ઞાનની પ્રયોજન તથા સર્વશાસ્ત્રમય છે. માટે ગીતાજી શ્રેષ્ઠ છે. જે મનુષ્ય ઘોર સંસાર સાગરમાં તરવા ઈચ્છે છે તેણે ગીતારૂપી વહાણ પર ચઢીને સુખથી પાર પહોંચવું જોઈએ. જે મનુષ્ય આ પવિત્ર ગીતા શાસ્ત્રને સાવધાન થઈને ભણે છે કે સાંભળે છે તે ભય શોક આદિથી રહિત થઈને વિષ્ણુ પદને પામે છે. ગીતાજીનું જ્ઞાન જેણે સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી છતાં જે મોક્ષ ઈચ્છે છે તે મૂઢાત્મા બાળકની પેઠે હાંસી પાત્ર થાય છે. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્ર ભણે છે અથવા તો તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્ય નહીં પણ નિઃસંશય દેવો જ જાણવા જોઈએ. દરરોજ જળ વડે સ્નાન મનુષ્યનો મેલ દૂર કરનાર છે, પણ ગીતારૂપી જળમાં એક વારનું જ સ્નાન સંસારરૂપી મેલનો નાશ કરનાર છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું પઠન પાઠન જાણતો નથી, બીજા પાસેથી જાણતો નથી કે સાંભળતો નથી, તેમ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર એટલે કે ગીતાજી પર શ્રદ્ધા નથી, ભાવના નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ભૂંડ જેવો છે. તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય નથી, કેમ કે ગીતાજીને તે જાણતો નથી. જે ગીતા વાંચે છે પણ ગીતાજીના અર્થનું પઠન કરતો નથી, તેના એ પોપટિયા જ્ઞાન દેખાડવા માત્રના આચાર વ્રત ચેષ્ટા તપ અને યશને ધિક્કાર છે. એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી તે વેદમાં અને વેદાંતમાં નિંદેલું હોય નિષ્ફળ ધર્મ રહિત અને આસુરી જાણવું. જે મનુષ્ય રાત દિવસ સૂતા જતા બોલતા ઊભા રહેતા પણ ગીતાજીનું બરાબર સતત અધ્યયન કરે છે તે શાશ્વત મોક્ષપણાને પામે છે. યોગીઓના સ્થાનમાં સિદ્ધોના સ્થાનમાં શ્રેષ્ઠ પુરુષો આગળ સંત સભામાં યજ્ઞ સ્થાનમાં અથવા તો વિષ્ણુ ભક્તો આગળ ગીતાજીનો જે પાઠ કરે છે મનુષ્ય પરમ ગતિને પામે છે. જે ગીતાનો પાઠ અથવા તો શ્રવણ દરરોજ કરે છે તેણે દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત કર્યું છે. જેણે ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાજીનું અધ્યયન કર્યું છે તેણે સર્વ વેદો શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે.
જે મનુષ્ય પોતે ગીતાજીનો અર્થ સાંભળે, ગાય કે પરલોક અર્થે સંભળાવે તે પરમ પદને પામે છે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક, દૈવિક અને આધી ભૌતિક તાપથી થતી પીડા તથા આધી વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે. આવા ભય નાશ પામે છે. વળી તેને સાપ કે પછી પાપ લાગતા નથી, જરા પણ દુર્ગતિ થતી નથી અને તેના શરીરના જે 6 શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, તે કરદી પીડા આપતા નથી. જ્યાં નિરંતર ગીતાજીનો આનંદ થાય છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અનન્ય ભક્તિ ઉપજે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. તે સર્વદા પવિત્ર છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર પણ જો ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ રમતું હોય તે સંપૂર્ણ અગ્નિહોત્રી સદા જપ કરનારો ક્રિયાવાન તથા પંડિત છે. વળી તે જ દર્શન કરવા યોગ્ય ધનવાન, યોગી, જ્ઞાની, યાજ્ઞિક, ધ્યાની તથા સર્વ વેદોના અર્થને જાણનાર છે. જ્યાં ગીતાજીના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય છે ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વે તીર્થો વસે છે. વળી તે ઘરમાં અને દેહરૂપી દેશમાં સર્વદેવો, ઋષિઓ, યોગીઓ અને સર્પો સદા રહે છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવગ્નિ, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી, ગીતાના આ 18 નામ સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય જપ કરે છે, સાંભળે છે, તે જલ્દી જ જ્ઞાન સિદ્ધિને પ્રાપ્ત કરે છે, છેવટે પરમપદને મેળવે છે. જે જે કર્મ કરે તે સર્વમાં ગીતા પાઠ ચાલુ રાખવો જોઈએ, જેથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત કરી તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતાજીનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાંથી સદગતિને પામે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રદ્ધાથી તૃપ્ત કરાયેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે મનુષ્ય ગીતા લખીને ગળામાં, હાથમાં કે મસ્તકે તેને ધારણ કરે છે તેના સર્વ વિઘ્નોરૂપી દારૂણ ઉપદ્રવો નાશ પામે છે. ભરતખંડમાં 4 વર્ણો વિશે મનુષ્ય દેહ પામીને પણ જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખથી ઝેર ખાય છે, એવું જ માનવું જોઈએ. અને જે ગીતારૂપી અમૃતનું લોકમાં પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યોએ ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે અને તેઓ શ્રીહરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણાએ રાજાઓ, જનક આદિની માફક ગીતાનો આશ્રય લઈને પાપરહિત થઈને પરમપદને પ્રાપ્ત થયેલા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે સમાન છે. ગીતાજીના અર્થને પરમ આદરથી સાંભળીને જે આનંદ પામતો નથી તે મનુષ્ય પ્રમાદને લીધે લોકમાં ફળ પામતો નથી, પરંતુ વ્યર્થ જ શ્રમ જ પામે છે. ગીતાજીનો પાઠ કરીને જે મહાત્મયનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જાય છે અને કેવળ શ્રમ જ થાય છે. આ ગીતા મહાત્મય સહિત ગીતાજીનો પાઠ જે મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે, કહે, તે દુર્લભ ગતિને પામે છે. સુતજી કહે છે, ગીતાજીનું આ સનાતન મહાત્મય મેં આપને કહી સંભળાવ્યું. આ મહાત્મય ગીતાજીના પાઠના અંતમાં અવશ્ય એક વખત સાંભળવું જોઈએ. આમ કરવાથી ગીતાજીના પાઠનું ફળ
નિસંદેહ મળે છે એમાં કોઈ સંશય નથી. ઇતિ શ્રી વારાહ પુરાણોદ્ધાર ગીતા મહાત્મય અનુસંધાન સમાપ્ત. તો મિત્રો, આપણે સાંભળ્યું ગીતા મહાત્મય, જે સ્વયં નારાયણે ધરતી માતાને કહી સંભળાવ્યું છે આ મહાત્મય, અને સૌનક આદિ ઋષિઓને સુતજી સંભળાવી રહ્યા છે આ મહાત્મય. આમ બંને ભાગમાં એક ભગવાન નારાયણે જે ધરાને કહ્યું છે તે, અને સુતજીએ સૌનક આદિ ઋષિઓને કહી સંભળાવ્યું છે તે, બંને જે વારાહ પુરાણમાં આપેલા છે તે ગીતાજીના મહાત્મયને આપણે સાંભળ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. જગદગુરુ બ્રહ્માનંદ સ્વરૂપ પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ.